આવો, આજે રામકથાની પ્રબળ પ્રેરણા છે. રામકથા એ કરોડો ભારતીયોના માટે ધર્મ, અધ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરે વિષયોનું મુખ્ય માર્ગદર્શન આપે છે. તેમના માટે વેદશાસ્ત્ર અપરિચિત હોઈ શકે છે, પુરાણો અને ઇતિહાસ ગ્રંથોનું હોવું ન હોવું પણ બરાબર કહી જઈ શકાય છે, અને છ દર્શન ગ્રંથોનો કોઈ પણ પરિચય આવશ્યક ગણાવી શકાતો નથી. પરંતુ આ બધા સિવાય પણ ધર્મ અને સંસ્કૃતિની ભારતીય પરંપરાઓથી સારી રીતે પરિચિત હશે. આ પરિચય કયા માધ્યમથી થઈ શકે છે તેનું ઉત્તર એક જ છે, તે છે રામકથા. પૂજ્ય ગુરુદેવે રામકથાને આધુનિક જીવન અને સમાજ સાથે અનુબંધન સાધીને એક નવું અર્થઘટન કર્યું. યુગ નિર્માણ યોજનાના 100 સૂત્રીય કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામકથાને લગતો પણ રાખીને અને એને અતિશય લોકપ્રિય આયોજન દ્વારા યુગ સંદેશ સંભળાવવાનું માધ્યમ બનાવી શકાય. આ સંપૂર્ણતયા નવો પ્રયોગ હતો, કારણ કે પરંપરાગત ઢંગની કથા તો સર્વત્ર પ્રચલિત છે, પરંતુ કથાના કયા પ્રસંગ દ્વારા આજના જીવનની કઈ કઈ સમસ્યાઓનું સમાધાન થાય છે અને કયા કયા વિષયમાં શું સંદેશ મળે છે એ બાબતમાં જ વિચારાયું છે. આજના વ્યક્તિની સ્વયંની પારિવારિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓ રામાયણ કાળના વ્યક્તિ કરતાં બિલકુલ અલગ છે. ઉદાહરણ માટે, લોકો પોતાના પુત્રને ગુરુની સેવામાં મોકલવા માટે લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે, પરંતુ તેવા ગુરુકુળો આજે ક્યાં છે અને તેવા ઋષિઓ પણ ક્યાં છે જેનો શિષ્યોને પુણ્ય કાર્યો માટે લઈ જાય અને તે કાર્યો સંપન્ન કરાવતા જઈને તેને અનુરૂપ જાણકારીઓ પણ સારી રીતે સમજાવી દે. સીતા સ્વયંવર, અહલ્યા ઉદ્ધારક, રાજ્યાભિષેકની તૈયારી અને તેની તૈયારીની વેળામાં અચાનક જ રામને વનમાં મોકલવાનો આદેશ જેવા પ્રસંગો આજની દુનિયામાં ક્યાં બને છે? આવા પ્રસંગો બનતા નથી, એટલા માટે રામકથા ધર્મ મર્યાદાનું મુખ્ય માધ્યમ હોવા છતાંય આપણી આજની સમસ્યાઓનું સીધું સમાધાન કરી શકતી નથી. તેને માટે કથાના સાગરમાં ડૂબકી લગાવીને યોગ્ય ઉપયોગી રત્નો શોધી લાવવાનો નંબર પ્રયાસ છે. આવો, આ પ્રવચનમાળા તે આયોજનની ઝલક પણ આપે છે. કથાની નવી અને નવયુગને અનુરૂપ શૈલીની શરૂઆત પણ છે. રામાયણ શિક્ષણ માટે આયોજિત એક જ શિબિરમાં પૂજ્ય ગુરુદેવે આ પ્રવચનો આપ્યા હતા. એનું અધ્યયન મનન કરતા જઈને આપણે સરળતાથી તે દ્રષ્ટિને વિકસિત કરી શકાય છે, જે રામકથાનો આધુનિક સંદર્ભમાં જોડી દે છે અને તમામ સમસ્યા. પાવન રામકથામાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. आइए हनुमंत बिराजी कथा सुनहु इतिहास, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. રામ કથા કે રસિક તુમ ભક્ત રાજ શિરોમીર, આયસુ આસન બિરાજીએ પ્રભુ રામચંદ્ર કે દૂત. આવો 2 મિનિટ માટે હરિનામ સ્મરણ. प्रभु के सुंदर है सब नाम, सारा जग है उनका धाम. प्रभु के सुंदर है सब नाम, सारा जग है उनका धाम. जप लो राम राम राम, भज लो श्याम श्याम श्याम. जप लो राम राम राम,
ભજલો શ્યામ 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 પ્રભુ કે સુંદર હૈ સબ નામ સારા જગ હૈ ઉનકા ધામ કોઈ નામ રૂપ અપના લો પર ઉસકા અનુશાસન પાલો રામ રહીમ પુકારો કુછ ભી કરો નહીં બદના જપ લો રામ 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 ભજ લો શ્યામ 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 જપ લો રામ 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 ભજ લો શ્યામ 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 ઉસને સુંદર બાગ બજાયા ઉસને સુંદર બાગ સજાયા માનવ કો માલી ઠહરાયા ઉસને સુંદર બાગ સજાયા માનવ કો માલી ઠહરાયા સબ માનવ ઉસકે બેટે હૈ સબ માનવ ઉસકે બેટે હૈ કરે ઉસી કા કામ જપ લો રામ 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 ભજ લો શ્યામ 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 જપ લો રામ રામ ભજ લો શ્યામ 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 પ્રભુ કે સુંદર હૈ સબ નામ સારા જગ હૈ ઉસકા ધામ જપ લો રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રામચરિત માનસ કથાનું સર્જન રામચરિત માનસ કથાનું સર્જન લોક મર્યાદાઓને કાયમી રાખવા માટે કરવામાં આવે છે. લાંબા લચક વ્યાખ્યાનો સાંભળ્યા કરે છે. લોકો લાંબા લાંબા લચક લચક વ્યાખ્યાનો સાંભળ્યા કરે છે, પરંતુ ખરી વાત તો એ છે કે જે સાંભળીએ તેને વ્યવહારમાં લાવીએ. રાજા હરિશ્ચંદ્રએ કદી વ્યાખ્યાન નથી આપ્યું, પરંતુ સત્યને પોતાના જીવનમાં ઉતારી વિવિધ કાર્યો દ્વારા સમજાવ્યું છે. માત્ર મુખથી આપવામાં આવેલ ઉપદેશ અધૂરો હોય છે. ભગવાન રામચંદ્રજીએ પણ પોતાના જીવનમાં ક્યારેય પ્રવચન નથી આપ્યા, પરંતુ પોતાના જીવનમાં આદર્શો અને સિદ્ધાંતોને ઉતાર્યા અને તે માર્ગ તેના દિવ્ય માધ્યમથી તેના પવિત્ર માધ્યમથી સૌને માર્ગ બતાવ્યો છે. આવો એ પાવન રામકથામાં જઈએ. માતા પિતાએ કેવી રીતે સંયમ રાખવો જોઈએ, બાળકોને સંસ્કારવાન કેવી રીતે બનાવવા જોઈએ, તે બાબતમાં ગઈ વખતે સમજાવ્યું હતું. જો તમે તમાકુ ખાશો તો બાળકોને કેવી રીતે રોકી શકશો? તમારે પહેલા તમાકુ દારૂ ભાંગ ગાંજો બંધ કરવા પડશે. પાન બીડી મદિરા પાન, માંસ મદિરા બીડી પાન, યહ હૈ રાક્ષસ કી પહેચાન. પહેલા તમારે દારૂ તમાકુ ગાંજો છોડવા પડશે. દારૂ શું આપે છે? આપણાને બરબાદી આપે. વ્યસન તમાકુ બરબાદી આપે. ભાંગ ગાજો ગાંજો કંઈ પણ કોઈ પણ પ્રકારના વ્યસન હોય એ બરબાદી જ આપે છે. તમાકુ માને ત માને તમારું, મા માને મારું, કુ એટલે કુટુંબ, તમારા મારા કુટુંબનો સર્વનાશ કરે તેનું નામ તમાકુ છે. આપણે છોડવા જોઈએ. વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરો. શ્રી રામ કથાના દિવ્ય વાંચનનું, દિવ્ય વિચારોનું તો ઉતરી જાય બેડો પાર. વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસનથી પૈસાનો વ્યય થાય, વ્યસનથી જીવન બરબાદ થાય. વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ, વ્યસન કોઈ કરશો ના મેરે ભાઈ. બાપ આ દુર્વ્યસનો છોડવા જોઈએ.
જો આપણે ખુદ એ વ્યસનો કરતા હોઈએ તો બાળકોને કઈ રીતે રોકી શકીએ? ભાઈ ભાઈને મળીને રહેતા શીખવું જોઈએ, ભાઈ ભાઈને મળીને રહેતા શીખવવું જોઈએ, લોકોમાં બાળકોમાં ભાતૃપ્રેમ કેમ કેવી રીતે પેદા કરવો જોઈએ, એ દુનિયાના લોકોને ભાઈ ભાઈ સમજે, બાળકોમાં ભાતૃપ્રેમ એવી રીતે પેદા કરવો જોઈએ કે દુનિયાના લોકોને ભાઈ ભાઈ સમજે. ઈશ્વરે માત્ર ઇન્સાન બનાવ્યા, આપણે ઊંચ નીચના ધંધા ચલાવ્યા, માનવ માત્ર એક સમાન, એક પિતાની સૌ સંતાન. ફક્ત પોતાના માના પેટથી જન્મેલા જ ભાઈ નથી હોતો, બધી જાતિ ધર્મના લોકો ભાઈ જ તો છે. વિશ્વ બંધુત્વની ભાવના પેદા કરવી, વધારવી પડશે. આ રામકથા એ દિવ્ય પ્રેરણા આપે છે. પરિવારમાં ભાઈ ભાઈ પ્રેમથી રહે, પરિવારના લોકો પ્રેમથી રહે, વિશ્વના બધા લોકો પ્રત્યે એવો જ પ્રેમભાવ હોવો જોઈએ. એટલા માટે જ કહ્યું છે, યહ વિશ્વ હમારા હી ઘર હો ઉર્મે સ્નેહ કા નિર્જર હો, યહ વિશ્વ હમારા હી ઘર હો ઉર્મે સ્નેહ કા નિર્જર હો, માનવ કે બીચ ના અંતર હો બિખરા સમતા કા પ્રદુષર હો, માનવ કે બીચ ના અંતર હો બિખરા સમતા કા પ્રદુષર હો, પૂરબ કી લાલી બન છાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પૂરબ કી લાલી બન છાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના, 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 નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના, નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના, નરમાંથી નારાયણ બનીએ, માનવ માત્રની અંદર રામ રહેલો છે, એ રીતે માનવ માત્રની અંદર મા તુલસીદાસજીની જેમ બધાની અંદર રામના દર્શન કરી જીવન ધન્ય ધન્ય બનાવીએ. મુજ મે રામ તુજ મે રામ સબ મે રામ સમાયા હૈ, કરલો સભી સે પ્યાર જગત મે કોઈ નહીં પરાયા હૈ, એક હી માં કે બચ્ચે હમ સબ એક હી પિતા હમારા હૈ, ફિર ભી ના જાને કિસ મૂરખ ને લડના હમે સિખાયા હૈ, ઝગડના હમે સિખાયા હૈ. ભાઈ ભાઈ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, વિશ્વના બધા લોકો પ્રત્યે પ્રેમ ભાવ હોવો જોઈએ. પરિવાર એક પ્રયોગશાળા છે, સિયા રામ મય સબ જુગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પ્રાણી. તુલસીદાસજી કહે છે બધાની અંદર રામના દર્શન કરીએ અને આ પરિવાર જ એક એ પ્રયોગશાળા છે, જેનો અભ્યાસ આ પરિવારથી જ કરવો જોઈએ. ગુરુ વશિષ્ઠજી આવ્યા છે, તેમણે રાજા દશરથને સમજાવ્યા છે કે હવે રામચંદ્રજીને રાજગાદી આપી દેવી જોઈએ. જ્યારે રામચંદ્રજીને રાજ્યાભિષેકની વાતની ખબર પડી તો એમણે કહ્યું કે આ રઘુવંશીઓમાં એક બહુ ખરાબ બાબત છે, અહીં મોટા ભાઈને જ રાજ્ય આપવામાં આવે છે, અમે ચારે ભાઈઓ એક સાથે રમીએ, એક સાથે ભોજન કરીએ, બધા સંસ્કારો બધી વિદ્યા એક સાથે પ્રાપ્ત કરી, લગ્ન પણ એક સાથે થયા, પરંતુ રાજ્ય હું એકલો કરું એ કેવી રીતે સંભવી શકે? ભગવાન રામના મનમાં એવો વિચાર આવ્યો કે જે અમારાથી નાના છે તેને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ, તેને પણ રાજ્ય મળવું જોઈએ. એક વ્યક્તિને વિશેષ લાભ અને બીજાને ઓછો, આ નિયમ ભલે ગમે તે સમાજ કે જાતિમાં હોય તે ઉચિત નથી, આવું ન હોવું જોઈએ.
ભગવાન રામના મનમાં આ વાત શરૂઆતથી જ ઠસાવી દેવામાં આવી હતી કે એકબીજા પ્રત્યે વિશ્વાસ કરવામાં આવે અને પ્રેમ રાખવામાં આવે. વિશ્વાસથી ખરાબ વ્યક્તિઓને પણ સુધારી શકાય છે, જીતી શકાય છે. ભગવાન રામચંદ્રજીના વનવાસ જવાથી લોકો ભરતજીને કહેવા લાગ્યા કે તમારી રામ પ્રત્યેના તમારા વિચારો ખરાબ થઈ ગયા હશે. બધા ભરતને કહે છે. ત્યારે ભરત કહે છે, હું મોટા ભાઈનો સ્વભાવ જાણું છું, એની રગે રગને જાણું છું, એની નસે નસને જાણું છું, તેમના પૂરા સ્વભાવને જાણું છું. તેઓ ખૂબ ઉદાર છે. જો કોઈ પણ અપરાધી હોય તો તેને પણ સુધારવાનો પ્રયત્ન કરે છે. અને આમે કોઈ પણ જગતમાં અપરાધી હોય એને રામકથા સુધારવાનો પ્રયત્ન કરે છે, સંતો સુધારવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક અપરાધી માણસ એના જીવનમાં 30 ખૂન કર્યા પછી એનો અંતરાત્મા એને ડંખવા લાગ્યો, નર કાપે અને માણસ રાક્ષસ જેવો લાગે, પસ્તાવો થાય છે, પારાવાર પસ્તાવો, ક્યાં જાઉં. એક રામકથા જે સંત કરતા હતા એના સાનિધ્યમાં ગયા છે, એના ઘેર ગયા છે, એને ઘેર જઈ અને પગમાં પડ્યા છે, બાપજી મેં બહુ પાપ કર્યા છે, બહુ ખૂન કર્યા છે, 30-30 ખૂન કરી નાખ્યા. સંતે કીધું, ઉઠ, ઉભો થા ભાઈ, કોઈ વાંધો નહીં, 30 ખૂન જ કર્યા છે ને, તારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે ને, લે આ એક રૂમાલ રાખ, આ કાળો રૂમાલ જ્યારે સફેદ થાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે. સંતે કાળો રૂમાલ આપ્યો છે. હવે એ ખૂન કરતો નથી, રામ નામનું સ્મરણ કર્યા કરે છે. અને ત્યારે એ ગામના જાપે એક સાંજે બેઠો હતો, એમાંથી સાંજનો સમય હતો, દિવસ આથમવાની તૈયારીમાં હતો. એમાં કેટલીક બહેનો પાણી ભરી, એક બેન પાણી ભરી, ગામડામાં કૂવામાંથી પાણી સિંચવાનું હોય છે, પાણી ભરી એ બેન જતા હતા. એમાં કોઈ એક ચારિત્રહીન માણસ, કલંકિત માણસ, એને મોકો જોયો કે દીકરી એકલી જઈ રહી છે, એની છેડતી કરવા માંડ્યો. આ ભાઈ જેણે 30 ખૂન કર્યા છે એ ગામના જાપે ઓટા ઉપર બેઠો બેઠો બધું જ જુએ છે. ભાઈ એના રસ્તે જાય છે, આ કલંકિત માણસ, ખરાબ માણસ એની છેડતી કરે છે. આ ખૂની માણસે જોયું, નરે વાયું, આવ્યો, દોડીને ફગાવ્યો, માર્યો, પાડ્યો અને તરત જ મૃત્યુ કરી નાખ્યો. 31મું ખૂન. પણ ખૂન થયા પછી પાછો પસ્તાવો થયો. મેં સંતને કીધું હતું, હું હવે ખૂન નહીં કરું, પણ આ શું 31મું ખૂન. દોડ્યો છે સંત પાસે, બાપજી હું નહીં સુધરું. બાપજી કે કેમ, મેં 31મું ખૂન કર્યું, કયા કારણથી, શું કારણે કર્યું? અરે મારા એક ગામની બેન દીકરી સમી સાંજના પાણી ભરીને જતી હતી, એ કોઈ એની છેડતી કરતો હતો, કલંકિત માણસ, ખરાબ માણસ, મૂર્ખ માણસ. મેં એને પકડ્યો, એને ધુતકાર્યો અને મારી નાખ્યો. બાપજી હું નહીં સુધરું, 31 ખૂન કર્યું. બાપજીએ કીધું, તારો રૂમાલ કાઢ. રૂમાલ કાઢ્યો, સફેદ થઈ ગયો. કોઈ પણ અપરાધી હોય તો એને સુધારવાનો પ્રયત્ન આ રામકથા કરે છે, કરાવે છે. રામચંદ્રજી કહે છે, અમે ક્યારે રમવામાં પણ મનમાં દ્વેષભાવ જોયો નથી. રામના મનમાં રમતા તોય પણ રામ અમને મોટા કરતા હતા. ક્યારેક ક્યારેક અમે હારતા તો પણ તે અમને જીતાડી દેતા હતા. મોટો માણસ તે છે જે પોતાનાથી નાનાને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે, આ રામાયણ શીખવે છે. અભિષેકની તૈયારી સમયે રામચંદ્રજીને એક જ ધૂન હતી, ભરત અને શત્રુઘ્ન ક્યારે આવશે. ખુશીમાં પણ ભાઈને ભાઈની યાદ આવતી રહે એવો પ્રેમ ભાઈ ભાઈનો હોવો જોઈએ. આપણે નાના ભાઈને સાથે લઈને ચાલવું જોઈએ, આ રામાયણ શીખવે છે. કઈ કહીએ, ભગવાન રામને કહ્યું કે તમારે વનવાસ જવું પડશે, ત્યારે રામચંદ્રજી કહે છે, ભરત તો મને પ્રાણથી પણ પ્રિય છે. મારો નાનો ભાઈ ભરત રાજગાદી પર બેસે તેનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોઈ શકે. રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે ભરત સેના સહિત રામચંદ્રજીને પાછા લેવા માટે ગયા છે. લક્ષ્મણજીના મનમાં વિચાર આવ્યો કે ભરત અમને મારવા આવી રહ્યો છે.
રામચંદ્રજી કહે છે, સાંભળ લક્ષ્મણ, ભરત જેવો ભલો આ સૃષ્ટિમાં ક્યાંય છે નહીં, ભવિષ્યમાં પણ થશે નહીં. ભરત આવું ના કરી શકે. ખટાશનું એક ટીપું નાખવાથી કદી ક્ષીરસાગર ફાટી શકે ખરો? રામાયણ એ શીખવે છે કે અવિશ્વાસની અવિશ્વાસીને પણ વિશ્વાસની સામે માથું ઝુકાવવું પડે છે. ભરતજી રામચંદ્રજીને અયોધ્યા આવવા આગ્રહ કરે છે તો રામચંદ્રજી કહે છે કે તું જ સમજ હે ભરત, શું આ બધી મર્યાદાઓને તોડી દઉં, માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરું? ના, એવું ન બની શકે, તેમની આજ્ઞાનું પાલન કરવા દો. ગુરુ વશિષ્ઠજી પણ ભરતજીનું સમર્થન કરી રહ્યા છે. તેઓ પણ કહે છે, રામ ચાલો, હવે ઘેર ચાલો, હવે અહીંથી વનવાસ તમારો પૂરો થઈ ગયો. ભરતજી કહે છે કે આપ મારી વાત ન માનો તો હવે તો ગુરુજીની વાત તો માની લો. રામચંદ્રજી જોઈ રહ્યા છે અને ખુશ થઈ રહ્યા છે. ગુરુ વશિષ્ઠને કહી રહ્યા છે, હું પિતાજીની સોગંદ ખાઈને કહું છું કે ભરત જેવો ભાઈ આજ સુધી ધરતી પર થયો નથી, ભવિષ્યમાં થશે નહીં. વિશ્વાસ કરનાર પર અવિશ્વાસ થઈ જ ન શકે. ભરત તું જ બતાવ, વિચાર, તું જેમ કહીશ એમ હું કરીશ, ગુરુજી જેમ કહેશે તેવું જ કરીશ. ત્યારે ભરતજી કહે છે, તમે ઠીક ઠીક કહો છો, મર્યાદાનું ઉલ્લંઘન ના થવું જોઈએ. સમય આવે ભાઈ જ ભાઈને કામ આવે છે. ધનુષ્ય યજ્ઞ સમયે જ્યારે પરશુરામજી આવ્યા ત્યારે લક્ષ્મણજી એમની મજાક કરી, પરશુરામજીએ મસ્તક કાપવા માટે કુહાડો ઉઠાવ્યો છે. લક્ષ્મણજીને શ્રી રામચંદ્રજીએ ઇશારો કર્યો, લક્ષ્મણજી ચૂપ થઈ ગયા. ત્યારે રામચંદ્રજીએ ઠંડા પાણીની જેમ મીઠા વચન કયા છે, નાથ આપ તો ઋષિ છો, આ લક્ષ્મણ તો હજી નાનું બાળક છે, હજુ તો એના મોઢાનું દૂધ પણ સુકાયું નથી, તેને આપના પ્રભાવની ખબર હોત ને તો તે આવું ન કરત. આપ તો અમારા માતા પિતા સમાન છો, અમે તો હજુ બાળકો છીએ, અમને બાળક સમજી ક્ષમા કરો. એકવાર લક્ષ્મણજીને મેઘનાથ સાથે યુદ્ધમાં શક્તિબાણ લાગ્યું છે. લક્ષ્મણજી મૂર્છિત થઈને પડ્યા છે. રામચંદ્રજી બેઠા હતા, કહી રહ્યા હતા, હનુમાનજી હજુ સુધી સંજીવનલી લઈને આવ્યા નહીં, અડધી રાત વીતી ગઈ છે, જો ભાઈ નહીં આવે તો હું જીવન જીવવા લાયક નહીં રહું. લક્ષ્મણજીને છાતીએ લગાવી દીધા છે, ખૂબ વિલાપ કરવા લાગ્યા છે. હું તને માતા પિતાની સુખ સુવિધાની છોડાવીને લાવ્યો ભાઈ, હવે તું કેમ ઊભો થતો નથી? મને આવી ખબર હોત કે મારો ભાઈ ચાલ્યો જશે તો હું પિતાજીની આજ્ઞા ના માનત. રૂપિયા પૈસા ધન દોલત તો વારંવાર આવે છે, પણ સહોદર ભાઈ ક્યાંથી આવે છે? હે ભાઈ, જરા તો આંખ ખોલ, કેટલો પ્રેમ છે ભાઈ ભાઈ પ્રત્યેનો. આવો પ્રેમ ભાઈ ભાઈમાં રહે એ આપણને રામાયણ શીખવે છે. રામાયણ એ પાઠ કરવા માટે નથી, રામાયણ એ કીર્તન કરવા માટે નથી, રામાયણ એ સાંભળવા માટે નથી, પણ રામાયણનું શિક્ષણ ઘર ઘરમાં વ્યવહારમાં જીવનમાં ઉતારવું જોઈએ તો રામકથા સાંભળી સાર્થક ગણાય. જ્યારે રામચંદ્રજી અયોધ્યા આવ્યા ત્યારે કહે છે, ભાઈ આવો, હવે હું તમને નવડાવીશ, મારા હાથે નવડાવીશ. બધા ભાઈઓની જટાઓ ખોલી છે. રામચંદ્રજી ભરતજીને કહે છે, મેં બાળપણમાં તને નવડાવ્યો હતો, આવ તને પણ નવડાવી દઉં. વનવાસ તો એક ભાઈને થયો હતો, પરંતુ જટાઓ બધા ભાઈઓએ રાખી હતી. રામચંદ્રજીનો ભાઈ ભાઈમાં કેટલો બધો પ્રેમ હતો. એવું નહીં કે ચાલો ભાઈ સિનેમા જવા જઈએ, ચાલો મારે ભણવું નથી. ભાઈને આવા દુર્ગુણ ન શીખાવવા જોઈએ. ભાઈને કુમાર્ગે જાય તો એને અટકાવવો જોઈએ. નીતિ અને ધર્મ શીખવવો જોઈએ, અનુશાસન શીખવાડવું જોઈએ. હનુમાનજીને રામચંદ્રજી કહે છે, મારામાં અને મારા ભાઈ ભરતમાં કોઈ અંતર નથી. શરીર તો અમારા બે છે, પરંતુ આત્મા એક જ છે. ઘર પ્રત્યે, વિશ્વ પ્રત્યે માણસે ઉદાર રહેવું જોઈએ. આ ભાઈ દ્વારા આપણે ઉદારતાનો અભ્યાસ કરવો જોઈએ. વિશ્વામિત્ર ગાયત્રી મહાવિદ્યા શીખવી રહ્યા હતા. ભાઈ દ્વારા આપણે ઉદારતાનો અભ્યાસ કરવો જોઈએ. અને જ્યારે રામચંદ્રજી તાડકાને મારવા ગયા હતા ત્યારે વિશ્વામિત્ર ગાયત્રી મહાવિદ્યા શીખવી રહ્યા હતા. વિશ્વામિત્રજી જ્યારે સુવા જતા ત્યારે બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ ગુરુજીના પગ દબાવતા હતા.
તેમના વારંવાર કહ્યા પછી કે જાઓ બેટા હવે સુઈ જાઓ, ત્યારે બંને ભાઈ ગુરુના ચરણોનું ધ્યાન કરી સુવા માટે જતા હતા. સુવા જાય તો લક્ષ્મણજી મોટા ભાઈ રામના પગ દબાવે છે. રામચંદ્રજીના કહ્યા પછી એ જાય છે. રામચંદ્રજી કહે ભાઈ હવે તમે સુઈ જાઓ, મોડું થઈ ગયું છે, લેટ થઈ ગયું છે. ત્યારે લક્ષ્મણજી સુવા જાય છે. આ આદર્શ આપણા ઘરોમાં આવી જાય તો આજે આપણા ઘરોમાં પણ સ્વર્ગ બની જાય છે. જ્યારે રામચંદ્રજીના વનવાસની વાત સાંભળી તો લક્ષ્મણજી સાથે જવા માટે પાણીમાંથી કાઢી લીધેલી માછલીની જેમ તરફડવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે ભાઈ હું પણ તમારી સાથે આવીશ, ભાઈ મને ના છોડો, હું આપના વગર નહીં રહી શકું. તેઓ હાથ જોડીને ઊભા છે. મારું મન અહીંયા નહીં લાગે, રામચંદ્રજી કહે છે. ભાઈ લક્ષ્મણ મારા વિના સુકાઈ જશે એનું મન અહીંયા નહીં લાગે. ત્યારે રામચંદ્રજીએ કીધું છે જા મા પાસે વિદાય માગી આવો. માતાજીની વિદાય, માતાજીની પાસે વિદાય લઈ આવો, રજા આપે તો લઈ જાઉં, માતાજીની આજ્ઞા લેવાનું કહ્યું છે. માતાજીએ આજ્ઞા આપી છે. લક્ષ્મણજી પ્રસન્ન થઈ ગયા છે. જે રીતે આંધળાને આંખ મળતા ખુશ થઈ જાય છે, નિર્ધનને ધન મળતા ખુશ થઈ જાય છે, એવી રીતે આજે લક્ષ્મણજીને ખુશી પ્રાપ્ત થઈ છે. ભાઈ ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ હતો, આવો પ્રેમ આજે દરેક ઘરમાં આવી જાય તો રામ રાજ્ય જેવી સુખ શાંતિ આજે પણ છવાઈ જાય. એવું ન કરતા કે લગ્ન થઈ ગયા બસ હવે તો જુદા થઈએ. મોટો ભાઈ 600 રૂપિયા કમાય છે, નાનાને પહેરવા માટે કપડાં પણ નથી લાવતો. સ્વાર્થ ત્યાગીને પરમાર્થ શીખવવો પડશે, લોકોની મનોવૃત્તિને બદલવી પડશે. આજ રામાયણ આપણને શીખવે છે. રામાયણ વાંચ્યું, રામાયણ સાંભળ્યું એનું જ સાર્થક થશે, જે એના આદર્શોને એના દિવ્ય વિચારધારાને જીવનમાં ઉતારશે. આવો એ ભાવના સાથે 2 મિનિટ માટે. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં તારા કામ કરતો જા. ઓ હો આવ્યો છે જગમાં તારા કામ કરતો જા. થોડામાંથી થોડું કોઈને આપજે, કોઈ ભૂખ્યાની આંતરડી ઠારજે. કરજે એવા તું કામ, રાજી રહેશે મારા રામ. કરજે એવા તું કામ, રાજી રહેશે મારા રામ. મારા ભાઈ રે, મારા ભાઈ રે, એ ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા. આવ્યો છે જગમાં તારા કામ કરતો જા. તારે આંગણીએ આવે કોઈ રડતો, એને જોઈને મોઢું ના મરોડતો. તારે ઓ તારે આંગણીએ આવે કોઈ રડતો, એને જોઈને મોઢું ના મરો. કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. કરજે એના તું કામ, કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. રાજી રહેશે મારા રામ. મારા ભાઈ રે, મારા ભાઈ. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા. આવ્યો છે જગમાં તારા કામ કરતો જા. ભગવાન શ્રી રામચંદ્રજીએ આદર્શનું ભાથું ભર્યું, એમના પરિવારે આદર્શનું ભાથું ભર્યું તો આજે અમર રઘુવંશમ થઈ ગયું છે. રઘુવંશ અમર થઈ ગયો છે. રઘુવંશ આપણાને આજ શીખવાડે છે, આપણે પણ ભલાઈના કામ કરી, શ્રેષ્ઠ કામ કરી, સૌનું હિત વિચારી આગળ ચાલીએ. એ જ રામકથા.